નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. સૌપ્રથમ વાત કરી મહત્વના સમાચારની, તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી. સુરત લોકસભા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર છે અત્યાર સુધીના. ચૂંટણી લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો સર્જનાર મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે. નિલેશ કુંભાણીના ફોર્મ રદ કરવા અંગે સુરત જિલ્લા કલેક્ટર હવે નિર્ણય લેશે. જોકે ફોર્મ રદ થવાની પૂરી શક્યતા અત્યારે આ ઘટનાક્રમ ઉપરથી દેખાઈ રહી છે. સુરત બેઠકના બીએસપી ઉમેદવાર નરેશ પરમારે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકે છે. સુરત બેઠકથી ત્રણ પક્ષ ઉમેદવારે પણ પાછી ખેંચી શકે છે ઉમેદવારી. તો સુરત લોકસભા બેઠકને લઈને સૌથી મોટા સમાચાર, સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું છે કે અમારી સિગ્નેચર નથી, અમારી સિગ્નેચર ખોટી છે. ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ કલેક્ટર તરફથી નિલેશ કુંભાણીને 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવશે કે આખરે તેમનું ફોર્મ રદ થશે કે પછી આગળ શું થઈ શકે છે તે જોવું રહ્યું. થોડી વારમાં એ પણ સ્પષ્ટ થઈ જશે. જો કે નિલેશ કુંભાણી તરફથી એક દિવસનો સમય પણ માંગવામાં આવ્યો છે. તો અનેક મહત્વના સમાચાર, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ટેકેદારનું અપહરણ કરાયું હોવાનું નિલેશ કુંભાણીએ જણાવ્યું છે. તો જે રીતે વાત સામે આવી કે 4 પૈકી 3 ટેકેદારોએ કહ્યું કે અમારી સહી ખોટી છે, તો બીજી તરફ નિલેશ કુંભાણીએ કહ્યું છે કે ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે, અત્યારે ટેકેદારનો ફોન પણ લાગતો નથી. અમારા ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. ટેકેદારોનું અપહરણ કરાયું હોવાનું નિલેશ કુંભાણી પોતે જણાવી રહ્યા છે કે જે ટેકેદારો છે તે લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ વાત એવી છે કે ટેકેદારોની સહી ખોટી હોવાનો મામલો પણ સામે આવ્યો છે. તો કોંગ્રેસના નેતા નિશિતભાઈ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે, તે સાંભળીએ. અત્યારે 4 વાગે ચકાસણીમાં માન્ય ટીએન સેશન સાહેબ એમ જણાવી રહ્યા છે કે ઉમેદવારના ટેકામાં જે વ્યક્તિએ સહી કરી હતી એ વ્યક્તિ પોતે અરજી આપેલી છે કે આ સહી મારી નથી. ઉમેદવારે 3 ફોર્મ ભર્યા, એના 3 ટેકેદારો, 3 જણાની એફિડેવિટ અત્યારે ઇલેક્શન કમિશનર ઉમેદવારના પ્રતિનિધિને આપે છે. ઉમેદવારનો એક ડમી ઉમેદવાર છે, એક જ એનું એક જ ફોર્મ છે, એના એક જ ટેકેદાર છે. એમણે પણ હમણાં અરજી આપી કે મારી સહી આમાં નથી. આ લોકતંત્રની ચૂંટણીનું ફારસ છે કે ટીએન સેશન સાહેબ કમિશનરનું ફારસ છે? અત્યારે આ ચકાસણી 4 વાગે પૂરી થશે, હમણાં ઓર્ડર આપશે. હજુ ઓર્ડર ફાઇનલ આપ્યો નથી, અત્યારે ઓર્ડર આપે છે. એ ઓર્ડર લઈને હું પ્રદેશ પ્રવક્તા કોંગ્રેસ સમિતિ વિનંતીપૂર્વક જણાવું છું કે એ ઓર્ડર લઈને હમણાં હાઈકોર્ટમાં અત્યારે
પિટિશન ફાઇલ કરવામાં આવશે. તો સહયોગી પ્રવીણ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણ, સુરતના કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. શું લાગે છે આગળ શું થઈ શકે છે? આગળ કદાચ જે પરિસ્થિતિમાંથી કોંગ્રેસ પસાર થઈ રહી છે અને જે અનુભવી રહી છે, કદાચ નેશદ દેસાઈએ જે વાત કરી એના પરથી એક વાત બહુ ક્લિયર કટ થાય છે કે સુરતમાં એવો રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે જે રાજકીય ડ્રામા પોલિટિકલ અને ગંભીર આક્ષેપો સાથે તો છે જ પણ હસી મજાકવાળો પણ છે. નેશદ દેસાઈ વાત કરી રહ્યા છે કે જે ટેકેદારે નિલેશ કુંભાણી જે કોંગ્રેસના ઉમેદવાર છે સુરત બેઠક પરથી, એ સુરત બેઠક પરના ઉમેદવારના ટેકેદારનું જે ફોર્મ છે અથવા તો સહી છે એ સહી ખોટી છે એવું ટેકેદાર કહે છે. નિલેશ કુંભાણી કહે છે કે તેમના ટેકેદારોનું અપહરણ કરી દેવાયું છે, તેમના ફોન બંધ આવી રહ્યા છે અને પૂરું કાવતરું રચ્યા હોવાનો ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે. બીજી મોટી વાત એ કહી કે જે ડમી ફોર્મ ભરે છે, કેમ કે ઘણી વખત કરેક્શન થતું હોય, આ તો જાણીએ છીએ એફિડેવિટમાં જે રીતે પબ્બા માણેકમાં એફિડેવિટમાં તકલીફ થઈ હતી તો ધારાસભ્ય પદ ગુમાવવું પડ્યું હતું અને 3 વર્ષ સુધી ઓલમોસ્ટ દ્વારકાની જનતાને ધારાસભ્ય વગરનું રહેવું પડ્યું હતું. એ એફિડેવિટની વાત હતી, આ ફોર્મની વાત છે. ફોર્મમાં જો વિગતોમાં કોઈ કરેક્શન હોય તો એ પૂરી પ્રક્રિયા છે. જ્યારે આજ બપોરથી આ પહેલી વિગત સામે આવી ત્યારથી ચાહે ગોપાલ ઇટાલિયા હોય કે પછી કોંગ્રેસના ખુદ જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી કહી રહ્યા હતા કે 4 વાગ્યે બોલાવ્યા છે, અમે એફિડેવિટ આપીશું અને એફિડેવિટ આપ્યા બાદ અમે આગળની પ્રક્રિયા કરીશું, એટલે કે ક્લિયર કટ એ વસ્તુ નથી કે ફોર્મ રદ થઈ ગયું છે, પણ હજુ કોલ આવશે. આ તમામ વચ્ચે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે જે બીએસપીના ઉમેદવાર છે એ પણ ફોર્મ પરત ખેંચી રહ્યા છે. હજુ પુષ્ટિ કરવાની બાકી છે. જો આ વાતમાં દમ હોય, અપક્ષ ઉમેદવારો છે, અપક્ષ ઉમેદવારો પણ આ બેઠક પર ફોર્મ પરત ખેંચશે એવી ચર્ચા છે, એવી હવા છે. અમદાવાદ સુધી આવતા આવતા પુષ્ટિ થતા થોડી વાર લાગશે સુરતથી. પણ જો એમ કહેવામાં આવે કે ઉમેદવારનો ટેકેદાર એમની સહી ખોટી છે ખુદ ઉમેદવાર કહે અને ડમી ફોર્મ ભર્યું છે એ ડમી ફોર્મમાં પણ ટેકેદારની સહી ખોટી છે એમ ખુદ ટેકેદાર કહે તો આ ગંભીર સવાલ છે. અને નેશદ દેસાઈએ ક્લિયર કટ કહ્યું, આમ બાબુ માંગુકિયાનું નામ ને બધી જ લીગલ ટીમની બધી વાત થઈ રહી હતી 2 કલાક પહેલા કે કોંગ્રેસ હવે એક્ટિવ થઈ ગઈ છે અને આ મુદ્દે કાયદાકીય લડત પણ ચલાવશે, આ કાયદાકીય બાબતમાં ચૂંટણી પંચે ન પડવું જોઈએ એવી સલાહ પણ આપી દીધી કોંગ્રેસના નેતાઓએ અને હાઈકોર્ટ જવાની વાત પણ નેશદ દેસાઈ કરી રહ્યા છે. તો આજે બપોરથી જે આ મુદ્દો શરૂ થયો છે, કદાચ આ મુદ્દો બહુ લાંબો ચાલશે એની ગેરંટી છે, કેમ કે જે આક્ષેપ થયા છે આક્ષેપ ગંભીર છે. અને જો કહી રહ્યા હોય કેમ કે કોઈ ઉમેદવાર ફોર્મ ભરે એના ટેકેદાર હોય, એ ટેકેદાર એમ કહે કે મારી સહી નથી, તો શું પ્રેશર ટેક્ટિક્સ અપનાવાઈ રહી છે? જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવાર અને જે નવસારીના ઉમેદવાર છે નેશદ દેસાઈ તે વાત કરી રહ્યા છે, તો આ ગંભીર આક્ષેપો છે. જોઈએ કે આ ગંભીર આક્ષેપો વચ્ચે ફરિયાદમાં એવું પણ હતું કે સુરત મત વિસ્તારના એટલે ટેકેદારો જે છે સુરત મત વિસ્તારના નથી. નિલેશભાઈ, આટલા સમયથી ચૂંટણી લડતા આવ્યા છે આપણે જોઈ રહ્યા છીએ, તો આ વખતે ક્યાં ગોથું ખાઈ ગયા? ગોથું નિલેશભાઈ ખાઈ ગયા છે કે નિલેશભાઈ અંધારામાં રહી ગયા છે, એ પ્રકારના 2 સવાલ ઉઠે જે 2-2.5 મિનિટ પહેલા નેશદ દેસાઈને સાંભળ્યા. હવે ટેકેદારે જેને સહી કરી છે એ ખુદ જો એમ કહે કે આ મારી સહી નથી, તો સહી કરી કોને અથવા ફરી કેમ ગયા? શું વિશ્વાસુ નહોતા? ટેકનિકલી જે પણ પ્રક્રિયામાં જે અનુસરવાનું છે પ્રોટોકોલ મુજબ અનુસરશે ચૂંટણી પંચ અને કલેક્ટર સાથે વાતચીત થવાની છે અને આ બધી પ્રક્રિયા ચાલશે, પણ નિયમ મુજબ જે થવાનું હશે થશે, પણ આ જાણી જોઈને કરવામાં આવ્યું છે. અથવા તો બે પહેલા પણ કહેવું ને કે જો એમ કહેતા હોય કે ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે, આ નાનો મોટો બહુ મોટો આક્ષેપ છે, આ ગંભીર બાબત છે જે સવાલ ઉભા. જો આવું થયું હોય તો ફોન બંધ આવી રહ્યા છે, આ બહુ નવી વાત નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેને મેન્ડેટ આપ્યું અથવા તો 4-5 જણાના જે ફોર્મ જમા કરવા જવાનું હતો એ ખુદ પાર્ટી ગાયબ હતી. આ બહુ લાંબો સમય નથી, 3-4 વર્ષ પહેલાની વાત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે ગુજરાતમાં થઈ, ઘણી બધી બેઠકો આ રીતે શું કહેવાય આમ જ જતી રહી, કોંગ્રેસ લડી પણ નહીં, એ પણ કોંગ્રેસની બેઠકો હતી. તો કોંગ્રેસ સાથે જવું કેમ થઈ રહ્યું છે? અને આ ઘટના પાછળ જો આટલા ગંભીર આક્ષેપો લાગતા હોય તો પરિસ્થિતિ ગંભીર છે અને કદાચ હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની વાત કરી છે. પહેલા આ પ્રક્રિયા કદાચ પૂરી થશે. સુરતથી શું સમાચાર આવે છે? પ્રોટોકોલ મુજબ, નિયમ મુજબ, જો ઠેકેદાર તમે કહ્યું એમ કે સુરતથી બહાર હોય, જે ફરિયાદમાં છે અને જે લોજિક અપાઈ રહ્યું છે કે સુરતથી બહારના ટેકેદારો છે, હવે સુરતથી બહારના ટેકેદારો છે તો નિયમ મુજબ આ લોકો શું પ્રક્રિયા કરે છે? અથવા તો જો સહી ખોટી છે, ખુદ ટેકેદાર જેને સહી કરી છે એમ કહે કે ખોટી છે અને એ ટેકેદાર હજુ નથી ક્યાંય પિક્ચરમાં, એ નામ ક્યાંય પિક્ચરમાં નથી, નામ છે પરંતુ ફિઝિકલી નથી,
ખુદ ઉમેદવાર કહી રહ્યા છે કે અપહરણ થઈ ગયું છે. તો આ બંને વાત ક્લિયર થાય કદાચ એ પછી કાયદાકીય લડાઈ લડવાના મૂડમાં કોંગ્રેસ હશે, પણ આ લાંબુ ચાલશે એવું લાગી રહ્યું છે. શરૂઆત થઈ છે, લાંબુ ચાલશે. ક્ષત્રિય આંદોલન જે રીતે 23 માર્ચ બાદ મીડિયાની ટીવી સ્ક્રીનો પર ચાલ્યું, હવે કદાચ આ મુદ્દો અને આ પ્રકારના મુદ્દે વિપક્ષ જે રીતે સત્તા પક્ષ ભાજપ પર આરોપ લગાવતું રહ્યું છે, આ પ્રકારના આરોપ અગાઉ પણ લાગી ચૂક્યા છે. હવે ટેકનિકલી કયા મોડ પર જાય છે આ પૂરો કિસ્સો, શું ઉમેદવાર બિનહરીફ જાહેર થવાની શક્યતા પણ છે? જો કદાચ ટેકનિકલી આ વાતમાં દમ હોય, ઉમેદવારી ફોર્મમાં જો ક્યાંક કરેક્શન હોય અને કદાચ પ્રક્રિયા થાય કે ફોર્મ રદ થાય, તો પછી જે બે સમાચાર આવી રહ્યા છે કે બીએસપી ના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવાના સમાચાર આવે કે અપક્ષના ઉમેદવાર, તો સુરત બિનહરીફ થઈ રહી છે. આપણે એક સવાલ, કલેક્ટર પાસેથી હજુ કોઈ નિર્ણય સામે આવ્યો નથી, પરંતુ એ પહેલા જ નિલેશભાઈ કુંભાણીએ એક દિવસનો સમય માંગી લીધો છે. હવે ફોર્મ રદ થવાની પૂરી શક્યતા પણ અત્યારે સમાચારોમાં ને ચર્ચાઓમાં ચાલી રહી છે. જો એમ થાય છે તો આગળ કોંગ્રેસ પાસે કયા રસ્તાઓ છે? જે ઓથોરિટી છે, એર ઓથોરિટી, જે ફોર્મ પ્રક્રિયામાં અંદર જે મહોર લગાવે છે, આ ઓકે છે અને આ ઇનકરેક્ટ છે, એ પ્રકારની પ્રક્રિયા અનુસરશે. પણ કોંગ્રેસ પાસે રસ્તા, જો બે રસ્તા બચે છે. એક તો ક્લિયર કટ વાત કહી દીધી નિશદ દેસાઈ કે હાઈકોર્ટમાં જશે. બીજી તરફ એક દિવસનો જે સમય માંગ્યો છે, આ સમયમાં કદાચ કોંગ્રેસના ઉમેદવાર કે કોંગ્રેસ એ સાબિત કરવાનો પૂરતો પ્રયાસ કરશે કે તેમણે કંઈ ખોટું નથી કર્યું. અને કહી રહ્યા છે, જ્યારે પહેલું મીડિયા રિએક્શન આવ્યું કે અમે કંઈ ખોટું નથી કર્યું, પહેલા સમાચાર પહેલા જ્યારે સવાલ કરાયો મીડિયા તરફથી, તો નિલેશ કુંભાણીએ એમ કહ્યું કે ભાઈ ફોર્મ રદ નથી થયું, પણ અમુક વાંધાઓ છે. એ વાંધા માટે કલેક્ટરે બોલાવ્યા છે અથવા અધિકારીઓએ બોલાવ્યા છે, વાંધા ક્લિયર થશે. હવે વાંધા શું છે, અથવા તો એ વાંધા ટેકનિકલી કોના પક્ષમાં જાય છે, કોંગ્રેસના પક્ષમાં જાય છે અથવા તો એના વિરોધમાં જાય છે, એના ઉપર નક્કી થશે. પણ બે રસ્તા ચોક્કસથી અપનાવશે કોંગ્રેસ. જો ફોર્મ રદ થાય તો સાથે સાથે આ પ્રક્રિયા તો અનુસરશે, પણ હાઈકોર્ટમાં પણ જશે અને કાયદાકીય લડાઈ પણ કદાચ ચાલશે. એટલા માટે કહું છું કે આ બંને પ્રક્રિયાઓ એક સાથે ચાલતી રહેશે અને કાયદાકીય પ્રક્રિયા જ્યારે બની જાય છે ત્યારે આ મુદ્દો લાંબો ચાલશે એવી 100% ગેરંટી. જી બિલકુલ, પ્રવીણ આભાર. તો આ મુદ્દો લાંબો ખેંચાઈ શકે છે, જોકે હજુ સુધી કોઈ નિર્ણય સામે આવ્યો નથી, પરંતુ એ પહેલા નિલેશ કુંભાણીએ એક દિવસનો સમય માંગી લીધો છે અને તેમનો આરોપ પણ એ છે કે ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ ટેકેદારોનું કહેવું છે કે અમારી જે સહી છે એ સહી ખોટી કરવામાં આવી છે અને તેમણે એક અરજી પણ આપી છે કે અમારી સહી નથી, અમારી સહી ખોટી કરવામાં આવી છે. બીજી તરફ શક્તિસિંહ પણ જણાવી રહ્યા છે કે કેમેરાની આંખો તો જોઈ રહી છે કે કોણ આવીને અહીંયા સહી કરી ગયું, એટલે એ બાબત પણ ચકાસવી રહી. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે, ત્યારબાદ કોંગ્રેસ તરફથી સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવશે કે હવે અમે કયા રસ્તા ઉપર, કયા મુદ્દાઓ ઉપર અમે આગળ વધીએ ને હાઈકોર્ટ તરફ જવાની જે તેમણે વાત કરી છે, તો આગળ જોવાનું રહેશે કે આ મુદ્દાને લઈને હવે શું કાર્યવાહી થશે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની જે મૌખિક જાણ કોંગ્રેસને કરવામાં આવી હતી, હવે હાઈકોર્ટના અર્જન્ટ સુનાવણી માટે પેટિશન પણ દાખલ કરે તેવી પૂરી શક્યતા છે. કલેક્ટર પાસે એક દિવસનો જો કે સમય તેમણે માંગ્યો છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું છે કે અમારી સિગ્નેચર નથી, આ અમારી સિગ્નેચર ખોટી છે અને તેવું અરજીમાં તેમણે જણાવ્યું છે. સુરતના કોંગ્રેસના સ્થાનિક નેતા અસલમ સાયકલવાળાનું નિવેદન પણ સામે આવ્યું છે. નિલેશ કુંભાણીના ધંધાર્થી ભાગીદાર અને બનેવીની સહી ખોટી કઈ રીતે હોઈ શકે તેવું અસલમ સાયકલવાળા દ્વારા જણાવવામાં આવ્યું છે. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી થાય છે અને તેમણે સહી કરી છે, તો તેમની સહી કેવી રીતે ખોટી હોઈ શકે? રમેશ પોલારા નિલેશ કુંભાણીના ધંધાર્થી ભાગીદાર છે. સુરતના કોંગ્રેસના સ્થાનિક નેતા અસલમ સાયકલવાળાનું નિવેદન સામે આવ્યું છે. જે 4 ટેકેદારોની સહી લેવામાં આવી છે તેમાંથી એક તેમના બનેવી છે. નિલેશ કુંભાણીના ધંધાર્થી ભાગીદાર અને બનેવી સહિત સહી ખોટી કેવી રીતે હોઈ શકે તેવું સ્થાનિક નેતાનું જણાવવું છે. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી થાય છે તો તેમની સહી પણ લેવામાં આવી છે, તો તેમની સહી કેવી રીતે ખોટી હોઈ શકે છે? નિલેશ કુંભાણીએ કહ્યું છે કે મારા ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે, તે લોકોના એક પણ ફોન લાગતા નથી ને તેમની સાથે અત્યારે સંપર્ક થઈ શકતો નથી ને જેના કારણે તેમણે કહ્યું કે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ જે ટેકેદારોએ સહી કરી છે તે ટેકેદારો સાથે નિલેશ કુંભાણીના શું સંબંધ છે તેને લઈને સ્થાનિક નેતા અસલમ સાયકલવાળાએ કહ્યું છે કે જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી થાય છે,
રમેશ પોલારા નિલેશ કુંભાણીના ધંધાથી ભાગીદાર છે, તો પછી તેમની સહી કેવી રીતે ખોટી હોઈ શકે તેને લઈને પણ પ્રશ્ન સર્જાયો છે. સુરતના કોંગ્રેસના સ્થાનિક નેતા અસલમ સાયકલવાળાનું આ નિવેદન છે. તો આજે ફોર્મ ચેકિંગની કામગીરી કરાઈ રહી હતી તે દરમિયાન સુરતમાં હુઆપોહ મચી ગયો છે, રાજકારણ ગરમાઈ ગયું છે. કારણ કે લોકસભાના સુરત બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણી, તેમનું ફોર્મ રદ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે હાલમાં 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, ત્યારબાદ કલેક્ટર પાસે જે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા કલેક્ટર ઓફિસ તરફથી, ત્યારે એ વાંધાઓની લીગલ સેલના અધિકારી તેમને જવાબ આપશે. હવે આગળ જોવાનું એ રહેશે કે કલેક્ટર તરફથી શું નિર્ણય લેવામાં આવી શકે છે. બીજી તરફ પક્ષના જે ઉમેદવારો છે તે લોકોએ પણ ફોર્મ પાછું ખેંચ્યું કે ખેંચી શકે છે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. એટલે આ બેઠક બિનહરીફ થવાની પણ શક્યતાએ વર્તવામાં આવી રહી છે અને તે પણ એક ચર્ચા ચાલી રહી છે કે આ બેઠક બિનહરીફ થઈ શકે છે. પરંતુ કોંગ્રેસ એક તરફ મક્કમ છે અને તે લડી લેવાના મૂળમાં છે. જો વાંધો રજૂ કરવામાં આવશે તો તમામ વાંધાઓના જવાબ પણ આપવામાં આવશે, અને જો ખોટી રીતે વાંધો મૂકવામાં આવશે તો લીગલ રીતે તેનો જવાબ આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. અને હાઈકોર્ટ સુધી જવાની તૈયારી પણ કોંગ્રેસ તરફથી બતાવવામાં આવી છે. તો ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાનું નિવેદન પણ સામે આવ્યું છે. ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યું હોવાનું હરપાલસિંહે જણાવ્યું છે. તો ફોર્મ રદ નહીં થાય તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે. તો એક પછી એક કોંગ્રેસ નેતાઓ અને યુથ કોંગ્રેસના નેતાઓના નિવેદન આવી રહ્યા છે. નિલેશ કુંભાણીના ફોર્મ ની અંદર ટેકેદારની સહી જ્યાં સુધી અમને માહિતી છે ત્યાં સુધી એના સગા બની સહી, છતાં પણ આ જે રીતે દમન કરવાની જે એમની સ્ટાઇલ એમની નીતિ એને અમે આપણે અફોર્વી છીએ, અને અમને હજી પણ પૂરેપૂરો વિશ્વાસ છે કે ચૂંટણી પંચ ઉપર એવી કોઈ પણ જે ભાજપની સત્તાની ક્યાંક દાદાગીરીની વાત હોય તો ચૂંટણી પંચ પણ યોગ્ય નિર્ણય લેશે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી સિગ્નેચર નથી. તો એ પછી એક નેતાઓના નિવેદન આવી રહ્યા છે. યુથ નેતાનું નિવેદન પણ સામે આવ્યું છે. હરપાલસિંહે જણાવ્યું છે કે અમારી લીગલ ટીમ સુરત ખાતે પહોંચી છે અને આ પ્રક્રિયાને જોશે અને ત્યારબાદ તેમાં શું થઈ શકે છે તેની ચકાસણી કરીને આગળ પગલાં લેવામાં આવશે. પરંતુ દરેક મોરચે અમે તેમને જવાબ આપવા માટે પણ તૈયાર છીએ તેવું કોંગ્રેસ તરફથી કહેવામાં આવશે. ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યો હોવાનું પણ તેમણે કહ્યું છે. ફોર્મ રદ નહીં થાય તેવું હરપાલસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે કલેક્ટર શું નિર્ણય લેશે તે તરફ અત્યારે સૌ લોકોની નજર છે. આ વચ્ચે નિલેશ કુંભાણીએ એક દિવસનો સમય પણ માંગ્યો છે. ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યું છે. તો આ સાથે એક સવાલ એ પણ ઉઠાવવામાં આવ્યો હતો કે જે ઉમેદવાર છે તેમના જે ટેકેદાર રજૂ કરવામાં આવ્યા છે આ ટેકેદારો સુરત મત વિસ્તારના નથી પરંતુ તેની બહારના લોકો છે, જેના કારણે આ વાંધો ઉઠાવતો અરજી કરવામાં આવી હતી ત્યારે તેને લઈને સવાલ ઉઠાવતા વધી એક બાબત એ સામે આવી કે ટેકેદારોએ કહ્યું કે જે સહી કરવામાં આવી છે તે સહી અમારી નથી. તો આ સાથે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે જો આ ફોર્મને લઈને રદ કરવામાં આવશે તો અમે લીગલ રીતે લડી લઈશું અને હાઈકોર્ટ સુધી જવાની તૈયારી પણ તેમણે બતાવી છે. ભાજપ ગંદી રાજનીતિ કરતું હોવાનું હરપાલસિંહે કહ્યું છે. તો એક મહત્વના સમાચાર અપડેટ સામે આવી રહ્યા છે. સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 4 વાગ્યાનો જે રીતે સમય આપવામાં આવ્યો હતો ત્યારે હવે શું પ્રક્રિયા થશે ને શું સમાચાર અપડેટ સાથે સામે આવ્યા છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. અમે કલેક્ટરને રજૂઆતો કરી છે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે.
સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદમાં સૌથી મોટા સમાચાર ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે કલેક્ટરે આવતીકાલ સુધીનો સમય આપ્યો છે. જોકે આ પહેલા નિલેશ કુંભાણી એક દિવસનો સમય માંગ્યો હતો, ત્યારે હાલમાં આવતીકાલ સુધીનો સમય આપ્યો હોવાનું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે. અમે કલેક્ટરની આગળ સંપૂર્ણ રજૂઆતો રજૂ કરી હોવાની પણ ગોપાલ ઇટાલિયાએ વાત કરી. કલેક્ટરે આવતીકાલ સુધીનો સમય આપ્યો છે રજૂઆતોને સાંભળીને તેમ પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે. તો સુરતથી સંવાદદાતા શાહીસ આપણી સાથે જોડાઈ ગયા છે. શાહીસ, અપડેટ શું છે હાલ? કાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે, ગોપાલ ઇટાલિયા જણાવી રહ્યા છે. જી બિલકુલ, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના જે ઠેકેદારોની સહીનો મામલો સામે આવ્યો હતો અને તેને જ લઈને સમગ્ર મામલો કલેક્ટર કચેરી ખાતે ગરમાવો જોવા મળી રહ્યો હતો. એટલું જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, કોંગ્રેસના કાર્યકર્તા પહોંચ્યા હતા. પરંતુ મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા મામલે કાલે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઠેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું નિલેશ કુંભાણી હાલ પત્રકાર પરિષદ સંબોધતા પણ જણાવી રહ્યા છે. ઠેકેદારોને શોધી ચૂંટણી લડીશું એવું પણ વાત નિલેશ કુંભાણી દ્વારા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા પણ હાલ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે કલેક્ટરે કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપવામાં આવ્યો છે અને ત્યારબાદ હિયરિંગ થશે અને ત્યારબાદ સમગ્ર મામલો સામે આવશે. ફોર્મ રદ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. પરંતુ કાલ 11 વાગ્યા સુધીનો ટાઈમ હાલ કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો છે અને અહીંથી કલેક્ટર કચેરી ખાતેથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી હાલ રવાના થઈ ચૂક્યા છે. જી જી બિલકુલ, કોંગ્રેસ તરફથી શું કહેવામાં આવ્યું છે? કાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે, તો કઈ કામગીરીને લઈને તે જે ખુલાસા માંગ્યા છે તેને લઈને શું અપડેટ સામે આવી રહ્યા છે કોંગ્રેસ તરફથી? કોંગ્રેસના જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જે ઠેકેદારો છે તેમને શોધવામાં આવશે અને તેમને બોલાવવામાં આવશે અને કલેક્ટર કચેરી ખાતે હાજર રહી તમામ પ્રકારની હિયરિંગ જે છે તે કરવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ નિલેશ કુંભાણી દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે છેલ્લે સુધી લડત ભાજપ સામે લડત લડવામાં આવશે એવું સ્પષ્ટપણે નિલેશ કુંભાણી સહિત કોંગ્રેસના આગેવાનો પણ જણાવી રહ્યા છે. હાલ જે અપહરણ કરવામાં આવ્યું છે તેને લઈને પોલીસને પણ એક સૂચન કરવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા દ્વારા કે આજે અપહરણ કરનાર ઇસમો છે તેમને શોધી કાઢવામાં આવે એવી માંગ પણ ગોપાલ ઇટાલિયા કરવામાં આવી છે. જી જી શાહીસ, આભાર. તો નિલેશ કુંભાણી ત્યાંથી રવાના થઈ ગયા હોવાની વાત સંવાદદાતાએ જણાવી અને આવતીકાલ સુધીનો સમય માંગવામાં આવ્યો છે, એટલે આવતીકાલ સુધીનો સમય તેમણે આપવામાં આવ્યો છે. જે રીતે સંવાદદાતાએ કહ્યું તે પ્રમાણે નિલેશ કુંભાણી હવે જે ટેકેદારો છે જે લોકોના ફોન લાગતા નથી તે લોકોનું અપહરણની તેમણે વાત કરી હતી, ત્યારે તે લોકોને શોધવામાં આવશે, તે લોકોની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને આખી પ્રક્રિયા કેવી રીતે થઈ તે જાણવાનો પણ તે પ્રયાસ કરશે. સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ વિવાદમાં સૌથી મોટા સમાચાર, કલેક્ટરે આવતીકાલ સુધીનો સમય આપ્યો છે. આવતીકાલ સુધી નિલેશ કુંભાણી તેમના ટેકેદારો જે સહી ખોટી હોવાની વાત જણાવી રહ્યા હતા એવી વાત હતી, પરંતુ ટેકેદારોને ફોન કરવામાં આવ્યો, તે લોકોના ફોન લાગતા નથી, તે લોકો સાથે સંપર્ક થઈ શકતો નથી. તે બાદ તેમણે જણાવ્યું કે તેમના ટેકેદારોનું અપહરણ થયું છે, ત્યારે સંવાદદાતાએ જણાવ્યા પ્રમાણે તે લોકોને શોધવામાં આવશે, તે લોકોની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.